ક્લિયર આપણી પાસે માઇન્ડમાં થવો જોઈએ. પાઠક સાહેબ, એક વસ્તુ મિત્રોને ખાસ આપણે સમજાવવી જોઈએ કે જેમ ઉત્તર ભારતની અંદર શિયાળાની ઋતુના સમયગાળા દરમિયાન આ પશ્ચિમી વિક્ષોભના લીધે ક્યારેક વરસાદ પડે છે, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આ પવનો જ્યારે બંગાળાની ખાડી ઉપરથી દક્ષિણ ભારતની અંદર પ્રવેશ કરે છે ત્યારે ત્યાં અવારનવાર વરસાદ આપે છે, તેને આપણે પશ્ચિમી વિક્ષોભ તરીકે ઓળખી શકતા નથી. આ બાબત એટલા માટે સ્પષ્ટ કરવી જરૂરી છે કે દક્ષિણ ભારતની અંદર આ પવનો જ્યારે પણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર થઈને દક્ષિણ ભારતમાં પ્રવેશ કરે છે, એ ઘટના તો સહજ છે. કારણ કે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે દબાણ અને સમુદ્રના વિસ્તારો ઉપર હલકો દબાણ હોવાને લીધે એ પવનો આવી રીતે આવે જ છે. અને એ પવનો જ્યારે આવી રીતે આવતા હોય ત્યારે બંગાળની ખાડી ઉપર જ્યાં સુધી પહોંચતા નથી ત્યાં સુધી તો વરસાદ નથી આવતા. એટલે કે ઉત્તર પ્રદેશ, આપણે છત્તીસગઢ, બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી આ પવનો આવે છે ત્યાં સુધી વરસાદ નથી આવતા. બરાબર. પરંતુ એ જ પવનો જ્યારે બંગાળની ખાડી ઉપર થઈને શ્રીલંકા, તમિલનાડુ, કર્ણાટક અને ઓરિસ્સાના કિનારાના વિસ્તારોમાં આવે છે ત્યારે એ પવનો ફરી પાછા વરસાદ આપે છે. વટબોડીને હોવાને કારણે ભેજ લઈ એની અંદર ભેજ ઉમેરાય છે અને ભેજ ઉમેરાય છે ત્યારે એ પવનો ફરી પાછા આ વિસ્તારમાં આવે છે. એટલે દક્ષિણ ભારતના પર્વતીય વિસ્તારોને લીધે એ પવનોને ફરી પાછું ઊંચે ચડવું પડતું હોય છે. એટલે જેમ પવનો ઊંચે ચડે તેમ તાપમાન ઘટે છે અને એની અંદર રહેલા ભેજનું ઘનીભવન થવાને લીધે આ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આવી રીતે દક્ષિણ ભારતમાં અવારનવાર વરસાદ પડે છે, જે એક સહજ ઘટના છે અને ત્યાંના શિયાળાના પાક માટે આ બાબત બહુ જ મહત્ત્વની પુરવાર થાય છે. ત્યારે ઉત્તર ભારતની અંદર આ જ સમયગાળા દરમિયાન જ્યારે પણ વરસાદ પડે ત્યારે એ બાબતને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ કે પશ્ચિમના વિક્ષોભો તરીકે આપણે તેને ઓળખીએ છીએ, જેની અસર માત્ર ભૂમધ્ય સમુદ્રના પવનોને લીધે જ આપણને જોવા મળતી હોય છે. બરાબર. હવે એક બાબત બહુ જ સમજવા જેવી છે કે આખા ભારતની અંદર શિયાળાના ઋતુના સમયગાળા દરમિયાન હિમાલયના પર્વતીય વિસ્તારોની અંદર અવારનવાર જ્યારે પણ વરસાદ પડે છે તે વખતે, આપણે સ્નોફોલ થાય છે તે વખતે, ત્યાં તાપમાનનું પ્રમાણ ખૂબ જ નીચું ચાલ્યું જાય છે. એ તાપમાનનું પ્રમાણ દક્ષિણ ભારત તરફ જો જતા જઈએ તો કેવી રીતે તાપમાનની અંદર વિવિધતા જોવા મળે છે એ બાબત પણ આપણે સમજી લેવી જોઈએ. એટલે આખો જમ્મુ કાશ્મીર રાજ્ય એક એવો રાજ્ય છે કે ત્યાં સમગ્ર શિયાળાના સમયગાળા દરમિયાન તાપમાન ખૂબ જ નીચું અને ક્યારેક 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ 5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન ચાલ્યું જાય છે, જેમાં લેહ અને લડાખના વિસ્તારોની હું વાત નથી કરતો. મેં આગળ હમણાં જ આપને કહ્યું કે લેહ અને લડાખના વિસ્તારો એક એવા પ્રકારના વિસ્તારો છે કે ખૂબ જ ઊંચાઈના વિસ્તારો છે, તાપમાન વધારે નીચું જાય છે અને શૂન્યથી નીચે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં પણ નીચું તાપમાન ત્યાં અવારનવાર જતું હોય છે. ભારે સ્નોફોલ થાય છે, રસ્તાઓ ઉપર પણ સ્નો પુષ્કળ પ્રમાણમાં પડતો હોય છે અને તેના લીધે સડક માર્ગો પણ બંધ થઈ જતા, કોલ્ડ ડેઝર્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. અને જેમ જેમ આપણે દક્ષિણ ભારત તરફ જતા જઈશું તેમ તેમ તાપમાનની અંદર ઘણી બધી વૈવિધ્યતા આપણને જોવા મળે છે. પંજાબ, હરિયાણાના વિસ્તારની અંદર તાપમાન 0 ડિગ્રી કે લગભગ 2-3 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન ચાલ્યું જાય છે અને ક્યારેક દિલ્હીના વિસ્તારમાં પણ આ તાપમાન લગભગ 5 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચું અનુભવાતું હોય છે. રાજસ્થાનના મહામરુસ્થલ એટલે કે થરપારકરના રણના વિસ્તારની અંદર જેમ ઉનાળાની અંદર ચુરુ અને શ્રીગંગાનગર, બાડમેર, જેસલમેર, જોધપુરના વિસ્તારની અંદર જેમ ઉનાળામાં ઊંચું તાપમાન અનુભવાય છે તેમ શિયાળામાં આ વિસ્તારમાં પણ નીચું તાપમાન અનુભવાય છે. પણ એ તાપમાન લગભગ 5 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ જેટલું આપણને અનુભવ. એટલે આ વર્ષ તો એવું રહ્યું છે પાઠક સાહેબ કે જેમ સમગ્ર ઉત્તર ગોળાર્ધની અંદર બહુ જ મોટા પાયા ઉપર હિમવર્ષા થઈ અને રોજેરોજ આપણે છાપાની અંદર જોઈએ છે કે ક્યાંક ઉત્તર અમેરિકાની અંદર ભારે સ્નોફોલ થયો હોય, યુરોપની અંદર ભારે સ્નોફોલ થયો હોય, ચાઇનામાં ભારે સ્નોફોલ થયો હોય, કોરિયામાં ભારે સ્નોફોલ થયો હોય અને રસ્તા માર્ગો બરફથી છવાઈ ગયેલા હોય, આવા પ્રકારની પરિસ્થિતિને લીધે ત્યાં તો તાપમાન ખૂબ જ નીચું જાય એ સ્વાભાવિક છે. પણ આવા જ પ્રકારની પરિસ્થિતિ આપણા હિમાલયના વિસ્તારમાં પણ સિવિયર સ્નોફોલ થવાને લીધે સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં આટલું નીચું તાપમાન આપણને જોવા મળતું હોય છે.
હવે પરિસ્થિતિ એ નિર્માણ થાય છે કે આપણા ગુજરાતની અંદર અહીં સ્ક્રીન ઉપર આપણે જોઈશું તો ગુજરાતની ઉત્તરે અરવલ્લીની પર્વતમાળાઓ છે અને પૂર્વ તરફથી માંડીને દક્ષિણના કિનારાના વિસ્તારોની અંદર નાની મોટી પર્વતમાળાઓ આવેલી છે. પાઠક સાહેબ, હું એમ કહી શકું કે જેમ હિમાલયની પર્વતમાળા રશિયામાંથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે, એવી જ રીતે હિમાલયમાંથી આવતા અતિશય ઠંડા પવનો ગુજરાતની અંદર પ્રવેશ કરી શકતા નથી, ઓછા પ્રવેશ કરી શકે છે, કારણ કે પર્વતમાળાને લીધે એ પવનો સીધા મધ્યપ્રદેશની અંદર ચાલ્યા જાય છે. એટલે આપણું ગુજરાત જબરદસ્ત ઠંડીથી બચી જાય છે. એટલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોને પૂર્વની અંદર મધ્યપ્રદેશમાં એ જ અક્ષાંશ ઉપર આવેલા વિસ્તારોમાં તાપમાનની અંદર બહુ મોટા પાયા ઉપર ફરક આપણને જોવા મળે છે. કારણ કે એક જ અક્ષાંશ ઉપર અને ભારતના જ વિસ્તારોની અંદર હોવા છતાં આપણા ગુજરાતની અંદર સખત ઠંડી આપણને લાગતી નથી, જ્યારે મધ્યપ્રદેશના વિસ્તારની અંદર એ જ અક્ષાંશના વિસ્તારોમાં તાપમાન લગભગ આ વર્ષે પણ 5 ડિગ્રી સેન્ટીગ્રેડ કે તેનાથી પણ નીચું આપણને અનુભવાયું હતું. બીજી મહત્ત્વની પરિસ્થિતિ એ છે કે સ્ક્રીનની અંદર આપણે જોઈ શકીશું, સ્ક્રીનમાં આપણે જોઈએ તો ઉત્તર ભારત તરફથી આવતા અતિશય ઠંડા પવનો પર્વતીય હારમાળા હોવાને લીધે ગુજરાતની અંદર એટલા મોટા પાયા ઉપર પ્રવેશ કરી શકતા નથી. કારણ કે જેમ પવન વધારે ઠંડો હોય તેમ એ વધારે વજનદાર હોય છે અને વજનદાર હોવાને લીધે એ ભૂમિને સ્પર્શીને જ આગળ ચાલે છે. હવે આ જે પર્વતમાળા છે એ કચ્છ તરફ જતાં એ પર્વતમાળા પાઠક સાહેબ નીચી થતી જાય છે અને એ પર્વતમાળા નીચી થતી જતાં જતાં એ પર્વતમાળા એટલી બધી નીચી થઈ જાય છે કે છેવટે એ વિલીન થઈ ગયેલી આપણને જોવા મળે છે. એટલે ઉત્તર તરફથી આવતા અતિશય ઠંડા પવનો કચ્છના આ વિસ્તારની અંદર અને એમાં ખાસ કરીને નલિયા અને તેની આસપાસના વિસ્તારોમાં એ ખૂબ જ ઠંડી આપે છે. જેમ ઉનાળામાં ઊંચામાં ઊંચું તાપમાન નલિયાના વિસ્તારોમાં અનુભવાય છે, એવી જ રીતે શિયાળામાં પણ નીચામાં નીચું તાપમાન નલિયાના વિસ્તારોમાં આપણે અનુભવીએ છીએ. આવા પ્રકારની પરિસ્થિતિ આપણી આ ગુજરાતની અંદર જોવા મળે છે. ગુજરાતની અંદર બીજો જે વિસ્તાર છે એમાં ડીસા, થરાદના વિસ્તારો અને ઈડરના વિસ્તારો એક એવા વિસ્તારો છે કે જ્યાં વેજીટેશનનું પ્રમાણ પાઠક સાહેબ ઓછું છે અને વેજીટેશનનું પ્રમાણ ઓછું હોવાને લીધે એ વિસ્તારોની અંદર છેલ્લા કેટલાક વર્ષોના સમયગાળા દરમિયાન ઉનાળામાં ઊંચામાં ઊંચું તાપમાન અને શિયાળામાં નીચામાં નીચું તાપમાન આપણને વધારે પ્રમાણમાં અનુભવાતું જોવા મળે છે. એટલે વનસ્પતિ વિહીન પેલા પ્રદેશોનો ભાગ મોટો છે. આપણે એમને કહીએ કે નગ્ન ખડકો જેને આપણે કહીએ એવો વિસ્તાર ડુંગરાળ છે આખો, બેરન રોક્સ, અને પરિણામે દર વર્ષે લગભગ ઈડર અને તેની આસપાસનું ક્ષેત્ર એટલું બધું ગરમ થઈ જાય છે કે જેમ હમણાં તાજેતરમાં 48 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રહ્યું ગયા ઉનાળામાં, એક રેકોર્ડ બ્રેક છે. સવાલ એ છે કે આવું પણ એક ચોક્કસ પ્રકારનું ભૌગોલિક પરિબળ જ્યારે કામ કરતું હોય ત્યારે ઉત્તર ગુજરાતના અને તે પણ થોડાક નીચેના ભાગમાં આવું વિક્રમસર્જક ગરમીનો અનુભવ આપણને સામાન્ય રીતે કરાવે છે. એટલે ઈડરની પરિસ્થિતિ સાહેબ એવી છે કે ઈડર માની લો કે ત્યાં પહાડી વિસ્તાર ના હોય અને પહાડી વિસ્તાર છે એની ઉપર સૂર્યના સીધા કિરણો પડે તો પહાડી વિસ્તાર અને એમાં પાછા મોટા ખડકાળ વિસ્તારો છે, વનસ્પતિનું પ્રમાણ ઓછું હોય તો સોલર રેડિયેશન એબ્સોર્પ્શનનું પ્રમાણ ત્યાં ખૂબ જ વધી જાય છે. કારણ કે માત્ર સપાટ ભૂમિ ભાગ કરતાં પહાડી વિસ્તારોનું એનો સરકમફરન્સ એરિયા એ ખૂબ જ વધી જાય છે. આવા પ્રકારની પરિસ્થિતિને લીધે વધુ પ્રમાણમાં સોલર રેડિયેશન એબ્સોર્બ કરે છે અને વધુ પ્રમાણમાં સોલર રેડિયેશનને એ પરાવર્તન કરવાનું કામ કરે છે અને આપણું વાતાવરણ ભૂમિમાંથી જ આ રેડિયેશન પ્રાપ્ત કરે છે એની વાત આપણે મેં ગઈકાલે આપણે કરી હતી અને તેના લીધે ઉનાળાની અંદર છેલ્લા કેટલાય વર્ષોના સમયગાળા દરમિયાન ઈડરના વિસ્તારમાં ખૂબ જ ઊંચામાં ઊંચું તાપમાન પણ અનુભવાતું જોવા મળે છે. કેટલીક વખત મહેશભાઈ એવું લાગે છે કે જ્યારે પણ કાં તો આ ઠંડા પવનો જ્યારે શિયાળા દરમિયાન જે ફૂંકાતા ઉત્તર ગુજરાત અને કેટલીક વખત એની વિશેષ અસર મધ્ય ગુજરાત સુધી જ્યારે આવે ત્યારે એની પાછળનું આપને એવું યોગ્ય કારણ નથી લાગતું કે અરાવલી હિલ્સની જે ડિરેક્શન છે દિશા
એ ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ ઓબ્લિક કેસમાં છે. બરોબર છે. પરિણામે બંને વચ્ચેનો જે ગેપ છે એ સીધો જ પછી ડાયરેક્ટ બનાસકાંઠા ઉત્તર ગુજરાતને લાગુ પડે, અને પછી ત્યાંથી ઠંડા પવનો પછી સીધા ઉતરી આવે છે નીચે, અને કેટલીક વખત તો હિમ જે પડે છે કદાચ તો એ કપાસના પાકને પણ વાળી નાખે છે. આવી ઘટના ભૂતકાળમાં સામાન્ય રીતે જ્યારે બને છે ત્યારે એ પણ એક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખરી વાત છે. એટલે કોઈ પણ દેશનું પર્વતીય વિસ્તાર કે એનું ભૂપૃષ્ઠ છે, યસ, પ્રાકૃતિક રચના છે, એ પ્રાકૃતિક રચના તેની આબોહવાને અસર કરતું બહુ જ મહત્ત્વનું પરિબળ બની જાય છે. એટલે ઉત્તર ભારતથી આવતા અતિશય ઠંડા પવનો પર્વલી પણ ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ સુધી વિસ્તરેલો છે, એટલે એ જે સતત સીધા પવનો આવે છે એ પવનો આપણે ઉત્તર ગુજરાતની પર્વતીય હારમાળાને લીધે આપણા ઉત્તર ગુજરાતની અંદર સીધે સીધા પ્રવેશ કરી શકતા નથી. એના બે ફાંટા પડી જાય છે, એક ફાંટો મધ્યપ્રદેશમાં જાય છે અને બીજો ફાંટો કચ્છની અંદર જાય છે. એક્ઝેક્ટલી. એટલે મધ્યપ્રદેશ અને કચ્છના વિસ્તારની અંદર શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે, જ્યારે આપણા ઉત્તર ગુજરાતની અંદર એટલા મોટા પ્રમાણમાં આ ઠંડી અનુભવાતી નથી. હું આ રેફરન્સથી વાત કરું છું કે એક જ પવનો આવતા હોય અને એ પવનોના લીધે આ પર્વતીય એક દિવાલ એવી બને છે કે જેના લીધે આ અતિશય ઠંડા અને ભારે પવનો ભૂમિને સ્પર્શીને આગળ વધતા હોવાને લીધે પર્વતોને ઓળંગીને આપણા ગુજરાતની અંદર બહુ ઓછા પ્રવેશ કરે છે. એટલે આપણા ગુજરાતની અંદર આ પવનો ઓછી ઠંડી આપે છે, જ્યારે કચ્છના વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં ત્યાં ઠંડીનું પ્રમાણ આપણને વધારે જોવા મળે. આ વખતે એક વિશેષ ઘટના આવશે ને, કેટલીક વખત બને છે, રાજસ્થાનના દક્ષિણ ભાગ માઉન્ટ આબુ તરીકે ઓળખાતો ભાગ, આ વખતે લગભગ -3-4 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રહ્યું. આખું નખી લેક જે છે એ બિલકુલ જાણે કે જામી ગયું, બરફ એની પરત જામી ગઈ બરફ. સ્નોફોલને કારણે નહીં, સ્નોફોલ બીકોઝ ઓફ આલ્ટિટ્યુડ, એટલે કે ઊંચાઈને કારણે ન્યૂનતમ તાપમાનનો અનુભવ થાય, પાણીનું કન્વર્ઝન બરફમાં થાય, અને ઓટોમેટિકલી સમગ્ર 2-3 વખત એવું બન્યું કે સંપૂર્ણપણે એ ઠરી ગયું, ઉપર જાણે છારી બાજી ગઈ. પાઠક સાહેબ, તમારી વાત તદ્દન સાચી છે કે વાતાવરણમાં જેમ ઊંચાઈ તરફ જતા જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. દર 1000 મીટરની ઊંચાઈએ 6.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન નિશ્ચિત રૂપે ઘટે છે આપણા ક્ષોભાવરણમાં. ક્ષોભાવરણમાં અને માઉન્ટ આબુની ઊંચાઈ લગભગ 1725 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આવા પ્રકારની પરિસ્થિતિને લીધે જો માની લો કે તળેટીના વિસ્તારની અંદર 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય તો ઊંચાઈ તરફ જતાં લગભગ 1600 કે 1700 મીટરની ઊંચાઈ જતાં લગભગ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન ઘટી જાય એ બાબત બહુ શક્ય બને છે. એટલે માઉન્ટ આબુના વિસ્તારની અંદર શૂન્યથી નીચે 3-4 ડિગ્રી કે 5 ડિગ્રી જેટલું નીચું ટેમ્પરેચર જાય અને એટલા નીચા ટેમ્પરેચરને લીધે નખી તળાવની સપાટીમાં ઉપર બરફની પરત જામી જાય એ વાત સ્વાભાવિક છે. પણ આ વખતે માઉન્ટ આબુની અંદર એક ઘટના બહુ જોવા જેવી બની કે કેટલીય જગ્યાએ બરફના કેટલાક જાણે કે દાણા પડતા હોય એવા પ્રકારની પણ પરિસ્થિતિ નિર્માણ થઈ. એ બાબતમાં એવું કહેવાય કે ત્યાં માત્ર નીચું તાપમાન અને વાતાવરણમાં રહેલા ભેદના લીધે એ વાતાવરણનો ભેદ ઘનીભવન પામીને ત્યાં એ વિસ્તારની અંદર આવા પ્રકારના ઠરીકરણને લીધે આ બાબત બનેલી હોય. કારણ કે આટલા નીચા તાપમાનની અંદર માઉન્ટ આબુમાં સ્નોફોલ થવાની શક્યતા તો લગભગ ઓછામાં ઓછી હોય છે, પણ તેમાં આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી વેજીટેશનનું પ્રમાણ વધી ગયું છે અને એ વેજીટેશનના લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જ્યારે વધે છે અને જ્યારે આવા પ્રકારની એબનોર્મલ નીચા તાપમાનની કન્ડિશન ઊભી થાય છે તે સમયગાળા દરમિયાન માઉન્ટ આબુ ખાતે આવા પ્રકારની ઘટના બનવી એ લગભગ હવે સ્વાભાવિક બની જશે એવું લાગે છે. એક્ઝેક્ટલી. એટલે પાઠક સાહેબ, આ જે આપણે ત્યાં ભારતની અંદર શિયાળાની ઋતુ છે, એક શિયાળાની ઋતુની આ વાત કરીએ અને બીજી બાજુ પૂર્વોત્તર રાજ્યોની શિયાળાની ઋતુ છે, એ પરિસ્થિતિ પણ બહુ નોંધનીય છે. જેમ શિયાળામાં હિમાલયના વિસ્તારની અંદર અને એમાં પાછું કાશ્મીર અને એની આસપાસના વિસ્તારોમાં મોટા પાયા ઉપર સ્નોફોલ થાય છે, પરંતુ અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ એ વિસ્તારની અંદર ત્યાં સ્નોફોલનું પ્રમાણ આપણને ખૂબ જ ઓછું જોવા મળે છે, અથવા તો તેના ઉત્તરની પહાડીના વિસ્તારની અંદર ત્યાં સ્નોફોલ વધુ જોવા મળે છે. એટલે આવા પ્રકારની એક શિયાળાની કન્ડિશન આપણા ભારતના વિસ્તારોમાં સહજ રીતે જોવા મળતી હોય છે. હવે એક બાબત બહુ મહત્ત્વની છે
કે આવી રીતે શિયાળામાં કર્કવૃતની રેખાની દક્ષિણ તરફ આપણે જતા જઈએ તેમ તેમ તાપમાનનું પ્રમાણ વધતું જાય છે. એટલે કે ઉત્તર ભારતનો શિયાળો એ પ્રમાણમાં વધારે આકરો છે અને કર્કવૃતથી દક્ષિણ તરફ જતા જઈએ તો ભારતનો આકાર પણ દક્ષિણ તરફ વધુ ને વધુ સાંકડો બનતો જાય છે. એટલે સાંકડો બનતો જતો હોવાને લીધે દક્ષિણ ભારતમાં સમુદ્રોની સંભવિત ભેજની અસર આપણને વધારે જોવા મળે છે અને તેના લીધે દક્ષિણ ભારતમાં શિયાળા આટલા બધા આકરા આપણને જોવા મળતા નથી અને એમાં પણ ક્યારે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ અને કેટલાક વિસ્તારોમાં તો 15 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચું તાપમાન શિયાળામાં કિનારાના વિસ્તારોમાં લગભગ જોવા મળતું નથી. ટૂંકમાં એને આપણે એમ કહીએ કે એક મરાઇન ક્લાઇમેટની એક વિશેષ છે. દરિયા ઉત્તરમાં નથી, ઉત્તરમાં ઉત્તરમાં બંનેમાં આટલો ભેર છે. બરાબર, ઉત્તરની પ્રાકૃતિક પરિસ્થિતિ જુદી છે અને ત્યાં ભૂપૃષ્ઠીય બાબતોને લીધે તેની આબોહવા એ વધારે વિષમ અથવા તો વધારે કઠિન બનતી જાય છે. શિયાળામાં વધારે નીચું તાપમાન અનુભવાતું જાય છે, જ્યારે શિયાળામાં દક્ષિણ ભારતના કિનારાના વિસ્તારની અંદર આખી પરિસ્થિતિ આપણને જુદી જ જોવા મળે છે. જ્યારે અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ મિનિકોય ટાપુ ઉપર શિયાળાની આટલી બધી અસર આપણને ક્યારેય જોવા મળતી નથી. હવે એક બાબત બહુ મહત્ત્વની છે કે શિયાળાના સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં, એમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ઉત્તરના વિસ્તારો અને ઘણી વખત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આપણે ત્યાં વરસાદ પડે છે. આવા પ્રકારની પરિસ્થિતિને લીધે ક્યારેક શિયાળુ પાકને, કેટલીક વખત ઘઉં જેવા પાકોને ફાયદો થાય છે, જ્યારે જીરું અને રાયડા જેવા કેટલાક પાકો છે એને બહુ મોટા પાયા ઉપર નુકસાન થતું આપણને જોવા મળે છે. આવી આ આખી એક ક્લાઇમેટિક કન્ડિશન આપણા ભારતના વિસ્તારની અંદર અને ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે છે. પાઠક સાહેબ, મારે ગુજરાતની આબોહવા વિશે બીજી પણ કેટલીક વાતો કરવી છે. એક માત્ર આપણે ગુજરાતની વાત લઈએ